આજે આપણે સેકન્ડ સેમેસ્ટરનો પાઠ 8 પત્ર લખવાની મજા શીખીશું. હાલના વિજ્ઞાનના યુગમાં પત્રો લખાવવાનું ઓછું થઈ ગયું છે, છતાં આપણા અભ્યાસક્રમમાં પત્ર કઈ રીતે લખાય એની વિગતો આપણને આપી છે, એ પણ આપણે શીખીશું. તો આપણે જોઈએ પત્ર લખવાની મજા. પાઠ 8 પત્ર લખવાની મજા, જેમના લેખક છે ઈશ્વર પરમાર. મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ, ગામ કરમપુર. અમારા ગામના પાદરમાં એક વડલો છે. વડલો એટલે કે વડનું ઝાડ, પાદર એટલે કે ગામનું નાકું. કયા ગામની વાત છે? કરમપુર નામના ગામની વાત છે. રેશમા આપણે વાત કરી રહી છે કે વડલાની પાસે જ અમારી નિશાળ છે. નિશાળ એટલે કે શાળા, સ્કૂલ. અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે. રેશમાના વર્ગ શિક્ષક કોણ છે? અશોકભાઈ સોમપુરા. તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે, હસતા હસાવતા શીખવે, ધમકાવે કે મારે નહીં, નિશાળમાં અમને મજા પડે. શું છે એમના વર્ગ શિક્ષક વિશેની વાત કરે છે રેશમા, કે એમના વર્ગ શિક્ષક કેવા છે? ખૂબ જ પ્રેમાળ છે, પ્રેમથી ભણાવે છે, ભણાવતા ભણાવતા હસાવે છે, એમને ક્યારે ખીજાતા નથી, ધમકાવતા નથી અને મારતા પણ નથી. અમારા સાહેબ અમને વર્ગમાં જ વહાલ કરે એવું નહીં, વર્ગની બહાર કે રિસેસમાં અમારી સાથે વાતો કરે. ક્લાસની બહાર પણ જ્યારે મળી જાય તો અશોકભાઈ એમની સાથે વાતો કરતા. નિશાળની બહાર મળી જાય તો મજામાં એમ કહીને હાથ ઊંચો કરે. આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર પણ ન પડી. જૂનથી કયા મહિના સુધીની વાત કરી? ઓક્ટોબર, એટલે કે પહેલું સેમેસ્ટર ક્યારે પૂરું થઈ ગયું એની પણ ખબર પડી નહીં. વેકેશન જાહેર થયું તો જૂનથી ઓક્ટોબર, ઓક્ટોબર પછી જે વેકેશન આવે છે તે કયું વેકેશન છે? દિવાળીનું વેકેશન. અને એપ્રિલથી મે સુધીનું વેકેશન હોય એ કયું વેકેશન કહેવાય? ઉનાળુ વેકેશન. તો હા, છે દિવાળી વેકેશનની વાત. અમે બધા રાજી થતા નિશાળેથી ઘર તરફ જતા હતા. શા માટે રાજી છે બધા બાળકો? કારણ કે વેકેશન જાહેર થઈ ગયું છે એટલે બધા ખુશ છે. ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા અને વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા. બાળકો ઘરે જતા હતા અને અશોકભાઈ પણ એમના ઘરે જતા હશે, એટલે બાળકો અને સર ભેગા થઈ ગયા અને વડલાની એટલે કે વડના ઝાડની છાયામાં ઊભા રહીને વાતો કરે છે. અશોકભાઈ કહે, બાલ દોસ્તો, વેકેશનમાં શું કરશો? અમે કહ્યું, નવા નવા કપડાં પહેરીશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું. મોજ કરીશું એટલે કે મજા કરીશું. યશ બોલ્યો, સાહેબ, તમે તો અમને ભૂલી જશો, વેકેશન પડશે એટલે તમે તો અમને ભૂલી જશો. પણ અમે તમને નહીં ભૂલીએ. હો, તમે અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ. અશોકભાઈ કહે, ના રે ના, તમને તે કાંઈ ભૂલી જવાય? હું તમને બધાને પત્ર લખીશ. વસંત કહે, સાહેબ, પત્ર કેવી રીતે લખાય? અમને શીખવાડો ને. વડલાની છાયામાં ઊભા ઊભા જ આ વાતો કરી રહ્યા છે. હા, અશોકભાઈ કહે, મારો પત્ર આવે તે વાંચજો, સમજાઈ જશે. શું સમજાઈ જશે? કે કઈ રીતે પત્ર લખવાનો છે એ તમને સમજાઈ જશે. એ રીતે તમે પત્ર પછી લખજો. ખરેખર અશોકભાઈએ લખેલો પત્ર
ગઈકાલે જ મને તપાલી આપ્યો. મને એટલે કોની? રેશમા. શરૂઆતમાં જ આપણે નામ આવી ગયું છે, રેશમા કિરીટભાઈ ચૌહાણ. એ વાત કરી રહી છે બધી એના ક્લાસરૂમની, એના વર્ગ શિક્ષકની, એના મિત્રોની વાત કરી રહી છે. તો અમારા વર્ગના મોટાભાગના વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યો. રેશમાને તો પત્ર મળ્યો જ, સાથે સાથે એના જે બીજા ક્લાસના વિદ્યાર્થી હતા એ બધાને જ અશોકભાઈ પત્ર લખ્યો હતો, એટલે એ બધા વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યો, વારંવાર વાંચ્યો. આ રહ્યો એ પત્ર જે અશોકભાઈ સોમપુરાના વિદ્યાર્થીઓને લખ્યો છે. સરનામું આપ્યું છે આપણને, જમરી તરફ, અશોકભાઈ બી સોમપુરા. એમનો ઘર નંબર છે બી 26, અંબિકા સોસાયટી. એટલે કે મુકામ પોસ્ટ વીરનગર, જિલ્લો એટલે કે જિલ્લો વડોદરા. જે તારીખે પત્ર લખાયો છે એ તારીખ આપને આપી છે, તારીખ 20/10/2013. પ્રિય બાળકો, તમે બધા મજામાં હશો, હું પણ મારા પરિવાર સાથે ખુશ ખુશાલ છું. દિવાળીની રજાઓમાં ખાવાની પીવાની મજામાં હશો, હું પણ મારા પરિવાર સાથે ખુશ ખુશાલ છું. દિવાળીની રજાઓમાં ખાવા પીવાની, રમવાની ને ફરવા જવાની મજા પડી ગઈ હશે, ખરું ને? મને તમારી બહુ યાદ આવે છે. તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય. જુઓ, પત્ર લખનારે પોતાના નામ, સરનામું તથા તારીખ પત્રના મઠાળે જમણી બાજુએ લખવા. આપણે જેમને પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું. આપણાથી મોટા હોય તેમને પૂજ્ય કે આદરણીય, અને મિત્ર કે સરખી ઉંમરની વ્યક્તિ માટે પ્રિય કે સ્નેહી એવું લખી શકાય. સંબોધન પછીની અલગ લીટીમાં યોગ્ય વિવેક વચન લખવું. વચન એટલે કે આદર આપતા શબ્દો, જેમ કે વડીલો માટે સાદર પ્રણામ અને મિત્રો માટે સ્નેહભરી યાદ લખી શકાય. આ પછી ફકરો પાડીને જે કારણસર પત્ર લખ્યો હોય તે વિશે લખવું. પત્રના અંત ભાગમાં વિદાય વચન લખવાનું હોય છે, જેમ કે લી સ્નેહાધીન રેશમાના નમસ્કાર. લી એટલે એનું શું થાય છે, પૂરું લિખિતંગ શબ્દ થાય છે, પૂરો લિખિતંગ એટલે કે પત્ર લખનાર, એને ટૂંકમાં આપણે લખીએ છીએ લી. આમ આ અહીં પત્ર પૂરો થયો કહેવાય. તે પછી પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારના પૂરા નામ, સરનામું, પિનકોડ નંબર સહિત લખવા જોઈએ, જેથી બીજી બાજુએ પત્ર લખનારના નામ સરનામું હોય. આ પત્રને આપણે ટપાલ પેટીમાં નાખીએ છીએ. ખબર છે તમને ટપાલ પેટી કેવી હોય? તે લાલ રંગની હોય છે. તેના પર ટપાલ નાખનાર માટેનું ખાનું છે. તેની નીચે ટપાલ કાઢવા માટેનો દરવાજો હોય છે, તેને તાળું મારેલું હોય છે. ટપાલ પેટીમાં લોકો ટપાલ નાખે છે. તે દરરોજ નિયત સમયે ખોલવામાં આવે છે. તેમાંથી નીકળતી ટપાલ તેના સરનામે પહોંચાડવામાં આવે છે. તો ક્યારેક કોઈ વ્યક્તિ એ સરનામે પહેલાં રહેતું હોય અને પછી એ ત્યાં બીજી જગ્યાએ રહેવા ચાલ્યું જાય, પરંતુ સરનામું આપણી પાસે પહેલાંનું જ હોય તો શું થાય? તો જ્યારે આપણું એડ્રેસ લખ્યું હોય ને એને આધારે
એ પત્ર વરી પાછો આપણા પાસે એટલે કે આપણા સરનામે આવી જાય છે.